नमस्कार सर, मणिगर विधानसभा आज कार्यालय ओपनिंग सेरेमनी से जगन्नाथ मंदिर थी महाराष्ट्री आई ने आशीर्वाद आप मणिनगर की जनता ने आप शू मैसेज आप मांगो हूँ मरी जात ने ભાગ્યશાળી માનું છું કે એવા વિધાનસભા ક્ષેત્રમાંથી મને પ્રતિનિધિત્વ કરવાનું તક મળી છે કે જેમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ ત્રણ ટર્મ ગુજરાત વિધાનસભામાં ઇલેક્શન લડ્યા. શ્રદ્ધેય નરેન્દ્રભાઈએ મણિનગર વિસ્તારનો ખૂબ મોટો વિકાસ કર્યો છે. અમારી જવાબદારી આ વિકાસની જે એમણે સોનેરી કંડેર કંડારી છે એને વધારી આગળ વધારી અને તેમના સપનો પૂરી કરવાની છે. આજના ઉદઘાટનમાં રત્નાકરજી, કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી, બધા જ ધારાસભ્યશ્રીઓ, શહેર અધ્યક્ષશ્રી, પ્રદેશ કોષાધ્યક્ષશ્રી, મારા કોર્પોરેશનના ઘણા ચેરમેનો, કોર્પોરેટરો, સંગઠનના શહેરના પદાધિકારીઓ, વિસ્તારના બધા જ કોર્પોરેટરો અને સંગઠનના પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. એ જ દેખાડે છે કે નરેન્દ્રભાઈની કેટલી બધી લોકચાના આજે પણ મણિનગરમાં છે. આજે એક જ સંકલ્પ કરવાનો અમારા બધાને રહે છે કે અમે એમણે જે કંઈ કામ અમને સોંપ્યું છે તે કસોટી પર ખરા ઉતરી અને મણિનગરની પ્રગતિ કરી છે. એક મિનિટ, આજના કાર્યક્રમના શોભામાં વૈષ્ણવ સંપ્રદાયના ગુરુ પરમ પૂજ્ય કુંજેશ બાવાજી અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ડોક્ટર કિરીટભાઈએ પધારીને પણ અમને અમારો ઉત્સાહ વધાર્યો છે. આ બંનેનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. શિશુપાલજી, જેમણે આ સીટ મને આપી છે એવા અને જેમણે આ મણિનગરને જતન કર્યું છે, સુરેશભાઈને ખૂબ તાળીઓ જોડાઈએ એવા આદરણીય સુરેશભાઈ, બધા જ મારા પરિવારના સ્વજનો, મંચ પર મારું પરિવાર બેઠું છે અને સામે વિધાનસભાનું પરિવાર બેઠું છે, એટલે તમને પહેલા તાળીઓથી વધાવવા જોઈએ કે 92,000ની લીડથી જો કોઈ જીતાઈ શક્યું હોય તો તમે લોકોએ જીતાડ્યા છે. બીજું કોઈની તાકાત નથી અને કમરની તાકાત છે. આપણે એવા વિધાનસભા ક્ષેત્રના કાર્યકર્તાઓ છે, નસીબદાર છે કે જેનું પ્રતિનિધિત્વ શ્રદ્ધેય નરેન્દ્રભાઈએ બે ટર્મ સુધી કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, આજે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી છે અને સમગ્ર દેશનું અને સમગ્ર વિશ્વનું દિશા સૂચન કરી રહ્યા છે એવા નરેન્દ્રભાઈની આ વિધાનસભા છે. એના કાર્યાલયનું આ તો આપણે માટે એમના આશીર્વાદ છે. એ તો બધાને કીધું છે કે આપણે નરેન્દ્રભાઈના આશીર્વાદ અને એમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનું છે. આ આખી ટીમ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ છે. હું ફરી એક વખત આપ સર્વેને અહીંયા આવકારતા ગર્વની લાગણી અનુભવું છું. આપણી વચ્ચે આશીર્વાદ આપવા જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજ પણ પધાર્યા છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. ખૂબ દવિત દેવી અમણીનગરની પાવન ભૂમિ પર પવિત્ર એવા આજના માંગલ્ય દિવસે મણિનગર વિધાનસભાના આજના કાર્યાલયના ઉદ્ઘાટનના પાવન શુભ અવસર પર પરમ વંદનીય વૈષ્ણવ આચાર્ય
ગોસ્વામીજી મહારાજશ્રી, માનનીય શ્રી રત્નાકરજી, માનનીય શ્રી અમિતભાઈ, માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ, અને જેઓનું આ કાર્યાલયમાં એવા અને આપણા વિસ્તારના સૌના લોકલાડીલા એવા શ્રી અમૂલભાઈ, આપ સૌ પધારે, આપ વિસ્તારના સૌ નાગરિક ખૂબ ભાવિક ભક્તો ખૂબ, આ વિસ્તાર તો જે આ વિસ્તાર છે અને આ વિસ્તાર તો એક એવો વિસ્તાર કે અને આ વિસ્તારમાં ખૂબ એવા અમૂલભાઈ દ્વારા અને સૌ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ સારા કાર્યો થઈ રહ્યા છે. એમાં ભગવાન જગન્નાથજીના આ કાર્યાલયના ઉમાયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્વિતમ દુર્જાયતે, સૌના ઉપર ખૂબ કૃપા થાય, ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ રહે. અને ખૂબ આભાર આટલા આશીર્વાદ વચન આપવા બદલ. ત્યારબાદ હું આપણા જગતગુરુ શ્રી વલ્લભકુર પરિવારના પરમ પૂજ્ય શ્રી કુંજેશ બાવાશ્રીને વિનંતી કરીશ કે આદરણીય શ્રી રત્નાકરજી, માનનીય શ્રી અમિતભાઈ, માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ, વિધાનસભા ધારાસભ્ય શ્રી, જે સર્વના પ્રિય છે, જે સર્વને સાથે લઈને ચાલે છે, આ મણિનગર વિધાનસભાના શ્રી અમૂલભાઈ ભટ્ટ, એમના મંગળ પ્રયાસથી મણિનગર વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ થયો. માન્ય શ્રી દિલીપદાસજી મહારાજ બી આપણા ધારાસભ્યશ્રીનું અભિવાદન કરી રહ્યા છે, તો આપણે તાળીઓથી તેમને વધાવી લઈશું. મિત્રો બોલો, ભારત માતા કી, જગન્નાથ મહારાજ કી. મિત્રો તાળીઓ ચાલુ રાખજો. અમિતભાઈ શાહ સાહેબ નું હાર્દિક સ્વાગત અમૂલભાઈ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ હસમુખભાઈ ડોક્ટર હસમુખભાઈ પટેલ, અમરેવાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી, અને બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાનું પણ અમૂલભાઈ કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવશે. તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ ગીતાબેન ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેનનું પૂજાબેન વતી પુષ્પગુચ્છ આપી અને સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ આપણા પૂર્વ મેયર અમદાવાદ શહેર માન્ય, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના બાદ પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરશે. આપણા મણિનગરના ત્યારબાદ યોગ સેવક શ્રી શિષ્ય આવાસ સેવા આવાસ સેવા દર્શન.